નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણી YouTube ચેનલ માય ડિયર સ્ટુડન્ટ ફિઝિક્સ. આપણે જે છે સંભાવનાની સફર ધીમે ધીમે કાપી રહ્યા છીએ અને આપણને પ્રેક્ટિસના દાખલામાં આશા રાખું કે ખૂબ જ મજા આવતી હશે. કારણ કે હું અહીંથી ફક્ત વિચાર આપું છું, ગણતરી તમારે કરવાની છે અને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને અવશ્ય મોકલી શકો છો. તો આશા રાખીએ કે પ્રેક્ટિસના દાખલાનો તમે આનંદ ઉઠાવતા હશો અને આપણે કન્ટિન્યુ પ્રેક્ટિસના દાખલા જેટલા વધારે કરશું એટલું આ ચેપ્ટર આપણા માટે વધુ ને વધુ સરળ બનતું જશે. તો ચાલો શરૂઆત કરીએ આગળના દાખલાથી કે 1 થી 120 વચ્ચે આવતી સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો તે સંખ્યા પેલું 7 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો, ખૂબ જ સહેલો લાગતો દાખલો જે રહ્યો ને એ પરીક્ષાની અંદર કેટલો અઘરો હોય છે ને એનું અનુમાન કરવું પણ અઘરું હોય છે. કારણ કે અહીંયા આપણને શબ્દ વાપરેલો છે 1 અને 120ની વચ્ચે. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે n બરાબર 120 લઈને દાખલો ગણી નાખતા હોય છે. પરંતુ એક મિનિટ હોલ્ડ કરવાનો. શું કામ? કારણ કે આપણને રકમ શું આપી છે? 1 અને 120ની વચ્ચે. એટલે કે એકય નથી લેવાના, 120ય નથી લેવાના, 2 થી ચાલુ કરીને 119 સુધીની સંખ્યાઓ લેવાની છે. એટલે કે કુલ સંખ્યા કેટલી મળશે? 118 મળશે. તો હવે આપણને પહેલું પ્રમેય કીધું 7 વડે નિશેષ ભાગી શકાય તેવી. તો 120 ભાગ્યા 7 કરો તો 17 × 119 થાય, તો 17 સંખ્યા મળે. તો પહેલો જવાબ આવી જાય 17 ના છેદમાં 118. આની અંદર કાંઈ કોમન નીકળતું નથી માટે આપણે કોમન લીધેલું નથી. બીજું પરિણામ આપણને આપ્યું છે 5નો ગુણક અથવા તો 9નો ગુણક હોય તેની સંભાવના. જો મિત્રો, જ્યારે આવું આપ્યું હોય કે 5નો ગુણક અથવા 9નો ગુણક, તો પેલા 5 હોય એને ઘટના 1 કહી દેવાની. તો 119 સુધીમાં લ્યો તો જો તમારી ભૂલ ન થાય તો 120 ભાગ્યા 5 કરી નાખો તો 24 આવે, 1 ઓછા કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 23 ના છેદમાં 118. ત્યાર પછી 9નો ગુણક લ્યો તો 13 × 117, તો 13 ના છેદમાં 118 આવી જાય. 5 અને 9 બંનેની અંદર કાંઈ કોમન તો નીકળતું જ હોય, તો કોણ હોય? તો 2નો ગુણાકાર કરી નાખો, 5 × 9 = 45. તો 45 નામની સંખ્યા 5માં આવે, 9માં આવે. 45નો પાડો બોલો તો 45 × 90, 5માં આવે, 9માં આવે, 2ની અંદર આવે. તો 2નો સરવાળો કરો તો આ જે 2 મળે આપણને એ શું મળે? છેદ મળે. એટલે કે a/b = 2 ના છેદમાં 118. પહેલા ઘટના a મળી, પછી ઘટના b મળી, પછી ઘટના a/b, ત્રણેય ઘટના મળી જાય છે. તો એનો જવાબ આવે 34 ના છેદમાં 118. છેદ ઉડાડો એટલે 17 ના છેદમાં કેટલા થઈ જાય? 159. બીજું આપ્યું છે, એક પેટીમાં 4 લાલ અને 3 સફેદ દડા છે. એટલે કે પેલો તો કામકાજ કરવાનું 4 + 3, 4 લાલ + 3 સફેદ, એટલે કેટલા દડા થઈ ગયા? 7 દડા થઈ ગયા. તેમાંથી 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. એટલે કે 7c2 7 × 6 / 2 × 1, એટલે 2 છેદ ઉડાડો એટલે તમારો જવાબ મળી જાય. પછી આપણને કીધું છે બંને દડા જુદા જુદા રંગના આવે. હવે બંને દડા જુદા જુદા રંગના આવે એવું આપણને કીધું છે, તો દડો કાં તો લાલ હશે અથવા તો દડો કેવો હશે? સફેદ હશે. એની સંભાવના, સોરી, એની સંભાવના શોધવાની કે એક દડો લાલ આવે ને એક દડો સફેદ આવે. એટલે કે એના પરિણામો આપણને મળશે લગભગ 12. તો 12 ના છેદમાં 21 કરો એટલે જવાબ આવી જાય 4 ના છેદમાં 7. બીજું આપણને કીધું છે બંને દડા સમાન રંગના આવે. જો આવું જ્યારે હોય ને ત્યારે તમારા મગજમાં પ્રશ્ન આવે કે સર, યોગ ક્યારે લેવાનો અને સાદો દાખલો ક્યારે છે ને ઘણી વાર ખબર જ નથી પડતી. તો અહીંયા મેં પહેલી વાર કહી દીધું કામ અથવા આમ, પણ તરત જોયું કે બંને દડા જુદા જુદા રંગના આવે. તો 2 દડા જોઈ છે, એક લાલ છે ને એક સફેદ છે, તો લાલ અને સફેદ, તો અને આવ્યો તો ગુણાકાર થઈ ગયો, તો સાદી ઘટના થઈ. પરંતુ અહીંયા તરત ધ્યાન ગયું કે બંને દડા સમાન રંગના આવે. તો સમાન રંગ એટલે આપણી પાસે 2 કલરના દડા છે, એક છે લાલ કલર ને બીજો છે સફેદ કલર. તો કાં તો દડો લાલ રંગનો હશે અથવા તો ક્યાં રંગનો હશે? સફેદ રંગનો હશે. તો લાલ હશે અથવા સફેદ હશે, તો અથવા આવ્યું એટલે શું થઈ ગયું? યોગ થઈ ગયું. ની બે કોમન નીકળતા નથી માટે એ યોગ બી બરાબર શું થશે? a + b જ લેવાનું થશે. તો એનો જવાબ કેટલો આવી જશે? આપણી પાસે 3 ના છેદમાં 7 આવી જશે. ત્યાર પછી આપણને આપ્યું છે એક થેલીમાં 5 લાલ અને 10 સફેદ દડા છે. તો વળી પાછું 5 લાલ + 10 સફેદ એટલે કેટલા દડા થઈ ગયા? 15 દડા થઈ ગયા. યાદચ્છિક રીતે 3 દડા લેવામાં આવે છે, એટલે કે 15માંથી 3 દડા લ્યો એને કુલ નિર્દેશ અવકાશ કહેવાનો. 15c3 થઈ જાય. તો 3 દડા એક જ રંગના હોય તેની સંભાવના શોધો. હવે એક જ રંગના હોય તો કાં તો દડા કેવા હોવા જોઈએ? લાલ કલરના હોવા જોઈએ, અથવા તો દડા કેવા હોવા જોઈએ? સફેદ કલરના હોવા જોઈએ. આપણા મગજમાં સ્ટ્રાઇક થવી જોઈએ. સંભાવના એટલે લોજિક છે, બીજું કાંઈ નથી. તમારામાં લોજિક જેટલું પડ્યું હોય ને તમારે યુઝ કરવાનું છે. એટલે કે અહીંયા દડા કાં તો લાલ હશે અથવા તો કેવા હશે? સફેદ હશે. તો 5 લાલમાંથી 3
ત્રણ દડા પસંદ કરો અથવા 10 સફેદ માંથી ત્રણ દડા પસંદ કરો તો અથવા આવ્યું એટલે સરવાળાનો નિયમ આવી ગયો કે p ઓફ a યુગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b થઈ જાય. ત્યાર પછી આવ્યો છે બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો. પહેલા તો બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો પાસા પર મળતા પરિણામો કેટલા થાય તો 36 થાય. કે પાસા પર કુલ પરિણામોની સંખ્યા આપણને 36 મળે છે. સરવાળો 9 થી વધુ હોય તેની સંભાવના. સરવાળો 9 થી વધુ એટલે 10 11 ને 12 તો 10 આવે એવા પરિણામ કોણ કોણ છે આપણી પાસે તો 6 4 5 5 અને 4 6 પછી 11 આવે એવા 5 6 અને 6 5 12 આવે એવા 6 6 એટલે 6 પરિણામ થયા. 6 ના છેદમાં 36 એટલે જવાબ આવી ગયો 1 ના છેદમાં 6. છેલ્લો દાખલો છે બે સમતોલ પાસા એક સાથે ઉછળવામાં આવે તો ઓછામાં ઓછા એક પાસા પરનો પૂર્ણાંક 4 મળે તેની સંભાવના શોધો. જો મિત્રો આના માટે તમારી પાસે બે વસ્તુ છે. પહેલી વસ્તુ કાં તો તમે શું કરો કે આખે આખા 36 પરિણામ લખી નાખો કાં તો તમારા મગજમાં તમે છાપી દો કે 36 પરિણામ કેવી રીતે છે. ઓછામાં ઓછા એક પાસા પર 4 નો મિનિંગ શું થયો તો 4 1 4 2 4 3 ઓછામાં ઓછો એક થી વધારે આવે તો ચાલે ને 4 4 4 5 અને 4 6. બીજી લાઈન છે તમારી આવે શું આવે 1 4 2 4 3 4 4 4 4 5 અને 4 6. તો અહીંયા તમે જુઓ તો 4 4 બે વાર આવે છે તો એને આપણે એક જ પરિણામ ગણશું તો ટોટલ કેટલા પરિણામ થઈ ગયા 11 થઈ ગયા. તો જવાબ આવે 11 ના છેદમાં 36. જો મગજમાં સરખી રીતે 36 36 પરિણામ તમારે હોય તો તમારે લખવાની જરૂરિયાત રહેતી નથી. પણ ખાસ યાદ રાખજો જ્યારે બોર્ડમાં પૂછાય ત્યારે ફરજિયાત 36 36 પરિણામ નિદર્શવકાશ તરીકે લખવાના રહેશે. તો આશા રાખીશ કે આજના લેક્ચરના દાખલાઓ પણ આપને સરસ રીતે સમજાઈ ગયા હશે. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ધન્યવાદ.